પછી શું થાય છે જુઓ, તુરંત વક ઉસ મિલ કે પાસ પહોંચી, એટલે કે તરત જ એ મિલ પાસે પહોંચી જાય છે. પછી શું થાય છે જુઓ, દેખા તો અંગૂર કૂચ ઊંચાઈ પર છે, એને જોયું તો અંગૂર. તમે ચિત્રમાં જોઈ શકો છો કે દ્રાક્ષ શું છે, ઊંચી છે, બરાબર છે. દ્રાક્ષ ઉપર થાય છે બેલ, દ્રાક્ષના બેલા આવે, તમે જોયું હોય તો, એટલે બેલા ઉપર ચડાવેલા હોય એટલે એ પહોંચી શકી નહીં. શું થાય, શું થાય છે જુઓ, અંગૂર પાડે કે લીએ ઉસને કુતરા પર વસ સફળ નહીં હુઈ. અંગૂર એટલે કે દ્રાક્ષ ઉગવા માટે કૂદકા મારે છે પણ એના હાથમાં દ્રાક્ષ આવતી નથી. પછી શું થાય છે, ઈસ પ્રકાર વ ઉછળતી રહી, કૂદતી રહી, કેટલાય કૂદકા માર્યા તોય હાથમાં દ્રાક્ષ આવી નથી. ઉસને બહુ જ કોશિશ કરી કિંતુ વ અંગૂર તક ન પહોંચી શકી. એણે ઘણી બધી વાર પ્રયત્ન કર્યો પણ એ દ્રાક્ષ સુધી પહોંચી શકી નહીં. આખી વ નિરાશ હોકર વહાં સે ચલ પડી, છેવટે નિરાશ થઈ જાય છે અને ત્યાંથી નીકળી પડે છે, આગળ જાય છે. પછી શું થાય છે જો, ચલતે ચલતે વ બોલી, જાને દો એ અંગૂર તો ખટ્ટે હે. જો શું કહે છે કે જાને દો એ અંગૂર તો ખટ્ટે હે, એટલે કે એને દ્રાક્ષ ખાવા ન મળી, એટલે દ્રાક્ષ શું કહે છે કે જવા દો આ દ્રાક્ષ તો ખાટી છે, બરાબર છે. કેમ આવું કીધું તો કેમ કે એને દ્રાક્ષ ખાવા મળી નહોતી, એટલે તે નિરાશ થઈ ગઈ હતી. એટલે દ્રાક્ષ શું કહે છે, આ દ્રાક્ષ તો ખાટી છે, જવા દો મારે ખાવી નથી, બરાબર છે. ચલો એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન આપ્યો છે, શું કહે છે જુઓ, શું કહે છે પહેલો પ્રશ્ન, લોમડી કહાં રહે, લોમડી બાગ ને